નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની જ ચેનલ અબ તક પર, અને હું છું આપની સખી કૃતિ. દર્શક મિત્રો, આમ તો આપણે ઘણા બધા કાર્યક્રમોમાં મળીએ છીએ, ઘણી બધી વાતો કરીએ છીએ, પરંતુ આજે આપણે ભેગા થયા છીએ એક ખાસ કાર્યક્રમ માટે. એક એવો કાર્યક્રમ જે આપણને થોડા માનવીય મૂલ્યો શીખવી જાય છે, એક એવો કાર્યક્રમ જે માનવ જાત શબ્દનો મતલબ શીખવી જાય છે. અને આજે આપણે એવો જ કાર્યક્રમ કરવાનો છે કે જેનાથી આપણી જે માણસાઈ છે એ શબ્દનો મતલબ આપણે સમજી શકીએ. 14 જૂન કે જે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે સમગ્ર વિશ્વમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. હા, 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ. હવે તમને એમ થાય કે આ દિવસ શા માટે ઉજવવો જોઈએ, વિશ્વ રક્તદાતા દિવસ? તો ચલો આજે આપણે આ કાર્યક્રમ દ્વારા જ એનું મહત્ત્વ સમજીએ. દર્શક મિત્રો, આ વખતે જે WHO કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વિખ્યાત ઓર્ગેનાઇઝેશન છે, તેને વર્લ્ડ બ્લડ ડોનર ડેનું એક થીમ રાખ્યું છે, અને એ છે થેન્ક્સ ફોર સેવિંગ માય લાઈફ, એટલે કે મારી જિંદગી બચાવવા માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. હા, આ જ થીમ ઉપર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બ્લડ ડોનર્સને જાગૃત કરવાની કોશિશ કરી છે. તો ચલો આપણે પણ આપણા કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશન વિશે ઘણું બધું જાણીએ, બ્લડ ડોનર્સ વિશે ઘણું બધું જાણીએ. દર્શક મિત્રો, તમને એમ થાય કે બ્લડ ડોનેટ કરવાથી શું થઈ જવાનું છે, બ્લડ ડોનેટ તો બહુ રિસ્કી કામ છે, ને એવું બધું ઘણા બધા વિચારો બ્લડ ડોનેશન શબ્દ આવે ને ત્યારે આપણા મનમાં આવતા હોય છે. પરંતુ એવું નથી. તમને ખ્યાલ છે દર્શક મિત્રો, આપણા ભારતમાં દરરોજ 45,000 યુનિટ બ્લડની જરૂર હોય છે. એટલે કે આપણા ભારતમાં રોજ લાખો લોકો એવા હોય છે કે જેને દરરોજ બ્લડની જરૂર હોય છે, રક્તની જરૂર હોય છે, પરંતુ અમને રક્ત મળતું નથી. અને આટલી બધી માણસ જાત વચ્ચે જ્યારે એક માણસ લોહીની કમીને લીધે મૃત્યુ પામી છે ને, તો ખરેખર એ માણસનું કમનસીબી કહેવાય. તો ચલો હું અને તમે બંને એક કલ્પના દ્વારા બ્લડ ડોનેશનનું મહત્ત્વ સમજીએ. દર્શક મિત્રો, આપણે બંને 2 મિનિટ ખાલી કલ્પના કરીએ કે કોઈ માણસ મોતની કૂખમાં રમી રહી હોય અને પોતાના પરિવાર સાથે 2 પળ વધુ વિતાવવા માટે ભગવાન પાસેથી ભીખ માંગી રહી હોય, અને ત્યારે એનું મૃત્યુ લોહીની જત બૂંદોની કમીને કારણે થઈ જાય, તો એની કેટલી કમનસીબી કહેવાય. અને કેટલી કમનસીબી કહેવાય માણસાઈ શબ્દની, કે જેના ઉપર આખું વિશ્વ ટકેલું છે. એક માણસ બીજા માણસની મદદ ન કરે અને એના લીધે બીજા માણસનું મૃત્યુ થઈ જાય, તો એ આ વિશ્વની ખરેખર કમનસીબી કહેવાય. સૌપ્રથમ આપણે રક્તદાન શું છે, રક્તદાનની શોધ ક્યારથી થઈ, રક્તદાન કેવી રીતે થાય છે, એ બધા જ વિશે જાણવું જોઈએ, હે ને? તો ચલો આ કાર્યક્રમ દ્વારા હું તમને એ બધું જ જણાવીશ કે રક્તદાન કેવી રીતે કરી શકાય, રક્તદાન કોણ કરી શકે, રક્તની જરૂર કોને પડે છે, અને રક્તદાન કર્યા બાદ રક્ત સચવાય છે કેવી રીતે, એ બધું જ હું તમને આજે જણાવીશ. તો તૈયાર છો ને તમે આજના આપણા રક્તદાનની સફર માટે, જે આપણે શીખવાના છીએ રક્તદાન વિશે ઘણું બધું? તો ચલો શરૂ કરીએ આપણી આજની આ સફર. દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ રક્તદાતા રક્તદાન કરવા માટે આવે છે ને, ત્યારે સૌપ્રથમ એનું બ્લડ, એનું લોહી ટેસ્ટ કરવામાં આવે છે, એના લોહીની ચકાસણી કરવામાં આવે છે કે એના લોહીનું ગ્રુપ શું છે, એટલે કે બ્લડ ગ્રુપ શું છે, A+, B+, AB પોઝિટિવ, O નેગેટિવ, O પોઝિટિવ, એ બધા જ પ્રકારના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. અને પછી એની કમ્પિટેબિલિટી ચેક કરવામાં આવે છે, એટલે કે એ ખરેખર રક્તદાન માટે લાયકાત ધરાવે છે, શું એનું વજન, શું એની શરીરની ક્ષમતા, એની શરીરની સ્થિતિ ખરેખર રક્તદાન માટે લાયકાત ધરાવે છે, એની ચકાસણી કરવામાં આવે છે. દર્શક મિત્રો, રક્તદાન વિશે, રક્તદાનની સમગ્ર પ્રક્રિયા જાણ્યા વિશે હવે આપણે મળીએ એવા લોકોને કે જેની માટે આ દિવસ ઉજવવામાં આવે છે. હા, આપણે મળીએ અલગ અલગ રક્તદાતાઓને કે જેમને જેમની જિંદગીમાં રક્તદાન કરીને જીવતે જીવ ભગવાન બનવાનું પુણ્ય કમાઈ લીધું છે. દર્શક મિત્રો, આપણી વચ્ચે એક એવા રક્તદાતા છે આપણા રાજકોટમાં જ, કે જેમણે પોતાની જિંદગીમાં 122 વખત રક્તદાન કરેલું છે, એટલે કે 100થી ઉપર વખત એમણે રક્તદાન કરેલું છે. અને હવે આપણે જો જોઈએ ને, તો એમ કહી શકાય કે અત્યાર સુધી હજારો લોકોની જિંદગી બચાવી ચૂક્યા છે. તો ચલો મળીએ તેમને. નમસ્કાર, હું વ્યક્તિગત રીતે પણ પોતે પણ સર્જન છું અને ડૉક્ટર તરીકે રક્તનું મહત્ત્વ સમજું છું. આજ સુધીમાં હજુ સુધી લેબોરેટરીમાં ઘણી બધી સંશોધનો થયા છે, ઘણી બધી દવાઓ શોધાય છે, પરંતુ રક્તનો હજુ સુધી વિકલ્પ મળ્યો નથી. એટલે માનવીને જ્યારે રક્તની ઉણપ હોય, અથવા તો રક્ત વહી જાય, અથવા તો સર્જરી કરવાની આવે અને રક્ત ખૂબ પ્રમાણમાં જરૂર પડે, ત્યારે એની પાસે રક્ત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને માટે રક્તદાનનું મહત્ત્વ છે કે દરેક વ્યક્તિને જ્યારે જ્યારે કોઈ એવા ઘણા બધા રોગ છે કે જેમાં લોહીની ઉણપ હોય, એનિમિયા હોય, ખોરાકને લીધે ઘણી વખત ગામડામાં કુપોષણ હોય, બહેનોમાં રક્તસ્ત્રાવ વખતે લોહી વહી જાય, એ સિવાય ડિલિવરી વખતે લોહી વહી જાય, ઘણા કેન્સર એવા છે કે જેમાં બ્લડ કેન્સર છે કે એમાં રક્તદાનની જરૂર પડે, થેલિસીમિયા નામનો જે રોગ આજકાલ બહુ મહાભયાનક છે એમાં પણ રક્તની જરૂર પડે,
ખૂબ મોટી સર્જરી અમે કરીએ, લીવરની, કેન્સરની, પેટની, આંતરડાની, મગજની, ત્યારે પણ રક્તની જરૂર પડે છે. તો આમ અનેકવિધ રીતે રક્ત આપણને શરીરમાં, અને રક્ત વગર આપણું જીવન ચાલે નહીં. રક્ત દ્વારા સાચા અર્થમાં જે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજન અને બીજા બધા જ તત્વો શરીરને પોષણ માટેના, શરીરને જીવાડવા માટેના, એ એક એક અંગ અને એક એક અવયવ અને એક એક ટીસ્યુ અથવા એના એક એક કોષ સુધી એ ફક્ત ને ફક્ત રક્ત દ્વારા પહોંચે છે. માટે આ રક્તદાનનું ખૂબ મોટું મહત્ત્વ છે. મારી રક્તદાન યાત્રાની પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ગામડામાં SSC પાસ કર્યું, ત્યારે ઓલ્ડ SSC હતું, અને પછી સીધા અમદાવાદ MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ત્યારે પ્રી સાયન્સ કરવા માટે અભ્યાસ કરવા ગયો. લગભગ સપ્ટેમ્બર મહિનાનો મહિનો હતો, પહેલી જ ટર્મ હતી. NCC દ્વારા ત્યાં કોલેજમાં એક રક્તદાન કેમ્પ યોજાયો હતો, તો કુતુલતાવશ અમે બધા મિત્રો જે ગામડેથી બધા આવ્યા હતા એ જોવા ગયા. તો જોયું તો ત્યાં બધા ઘણા બધા યુવાનો અને ખાસ કરીને સિનિયર કોલેજ વિદ્યાર્થીઓ બધા રક્તદાન કરતા હતા. અને ત્યારે અમદાવાદમાં પણ ફક્ત એક જ રેડક્રોસ સોસાયટીની જ બ્લડ બેંક હતી, અને એ બ્લડ બેંકના ડૉક્ટરો રક્ત લેતા હતા. જોયું તો રક્તદાન લેતી વખતે દર્દી તો ન કહી શકાય, પણ જે રક્તદાતા હતો એ સૂઈ જતા હતા, અને એને એક પંક્ચર દ્વારા, એ ત્યારે તો કાચની બોટલ હતી, એમાં રક્ત એકઠું થતું હતું. મને લાગ્યું કે જો આટલું રક્ત તો ઘણી વખત ગામડામાં આપણે પડી ગયા હોઈએ, ક્યારેક વાગે અને તો પણ નીકળી જતું હોય છે, એક ખોબા જેટલું લોહી, તો કેમ આપણે પણ ન આપી દઈએ, અને બીજી કોઈ બીમારી છે નહીં. અને એ તરત જ મેં ફોર્મ ભર્યું, અને ત્યારે મેં પહેલું રક્તદાન, હું કહીશ કે 1973 સપ્ટેમ્બર મહિનામાં મેં આ શરૂઆત કરી. અને ત્યારથી પછી લાગ્યું કે ખરેખર રક્તદાન કરવાથી બીજા મનુષ્યને જીવતદાન મળે છે, બીજા મનુષ્યનું જીવન બક્ષી શકીએ છીએ. આપણે ઘણા બધા પુણ્ય નથી કરી શકતા, પૈસા ન હોય તો પૈસાનું દાન ન કરી શકીએ, કોઈ સમયદાન નથી કરી શકતા, પણ આ તો આપણને વગર નુકસાનનું દાન છે, અને એ પણ એક ખૂબ મોટું દાન છે, મહાપુણ્યનું કામ છે. એ ભાવે એક રક્તદાન શરૂઆત કરી, અને જેમ આપે કહ્યું એમ અત્યાર સુધીની મારી આ રક્તદાન યાત્રા 122 સુધી પહોંચી છે, અને ઘણા બધા યુવાનોને, બહેનોને, ભાઈઓને, કોલેજનોને, ઇવન ગામડાના લોકોને પણ એ દ્વારા પ્રેરણા મળી છે. રક્તદાનમાં શરીરનું જે બંધારણ છે આપણું, લગભગ એવરેજ માણસનું 9 થી 11% લઈ હોય છે જે વજનના પ્રમાણમાં, અને એમાંથી ફક્ત 300 ml, એટલે આપણે 1 લિટર તો 1000 ml થાય, એનું 500 ml એટલે આપણે 1 શેર કહીએ, અને એનું પણ અડધું, એટલે લગભગ 275 કે 300 ml જેટલું લોહી શરીરમાંથી આપણું લેતા હોય છે. કારણ કે રક્તદાન જ્યારે કરીએ છીએ ત્યારે લેનાર વ્યક્તિ પણ, જે સંસ્થા છે કે ડૉક્ટરો છે, એ પણ આપનારનું સ્વાસ્થ્ય જુએ છે, એને કોઈ મુશ્કેલી ન પડે એની પણ કાળજી રાખે છે, અને એને કોઈ બીમારી નથી ને, કમળોથી ટાઇફોઇડ કે બીજી કોઈ બીમારી, એની પણ અને લોહીના ટકા પણ જોવામાં આવે છે. બાકીના બધા બ્લડ ગ્રુપથી માંડીને હવે તો HIV છે ટેસ્ટથી મને અનેકવિધ ટેસ્ટ કરવામાં આવે છે, કે જે લગભગ 1000 રૂપિયાની થતી હોય છે. કહેવાનું તાત્પર્ય છે, કોઈ પણ બીમારી ન હોય ને એકદમ સ્વસ્થ વ્યક્તિ હોય, 18 વર્ષથી મોટા હોય અને લગભગ 60-65 વર્ષ સુધીના થાય, અને આવી વ્યક્તિનું લોહી લેવામાં આવે છે. લોહી આપવાથી કોઈ નુકસાન નથી. આપણા મેં કહ્યું એમ 0.25 કે શેર જે લોહી જતું રહે તો એ તો 24 કલાકની અંદર ફક્ત પાણી પીવાથી જ ભરપાઈ થઈ જાય, અને એમાં જે તત્વો રહેલા છે એ તત્વો સામાન્ય રૂટિનમાં આપણે જે ખોરાક ખાઈએ એ રૂટિનમાં ખોરાક ખાવાથી પણ 14 દિવસની અંદર એ ભરપાઈ થઈ જાય છે, એ વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિકલી સાબિત થયું છે. અને હરેક વ્યક્તિ દર 3 માસે રક્તદાન કરી શકે છે, અને વર્ષમાં 4-4 વખત રક્તદાન કરી શકાય. મારી પણ વાત કરું તો હું શરૂઆતમાં 3 વખત રક્તદાન કરતો, પછી હા મેડિકલની એક્ઝામ હોય ત્યારે કદાચ 4 મહિના જતા રહેતા, પણ પછી તો નિયમ કર્યો કે દર 3 મહિને રક્તદાન કરવું, એટલે વર્ષમાં 4-4 વખત રક્તદાન કરવાનું અમે રાખતા. ખૂબ એ સમયે મેડિકલ કોલેજમાં પણ કેમ્પ કર્યા, કે કેમ્પની અંદર અમે રેડક્રોસ સંસ્થા તરફથી, બ્લડ બેંક તરફથી ગામડામાં જઈએ, કોલેજોમાં જઈએ, ત્યાં લોહી લેવાની પણ ટેવ પડે અમને, અમે લોહી લઈએ અને એ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવીએ રક્તદાનને કોઈ નુકસાન નથી, ફાયદો જ છે, કોઈ નબળાઈ નથી આવતી, કોઈ સ્થૂળતા નથી આવતી, કોઈ વજન વધતું નથી, ઉલટાનું શરીરનું લોહી નવું બને એટલે એટલા બધા પ્રોડક્શન વધુ થાય, એટલે એટલા આપણા જે હાડકામાંથી લોહી બને છે તો હાડકા સારા રહીએ, બાકીના ખોરાક લઈએ એ બરાબર પચી જાય, તત્વો પણ સૌ પ્રમાણ રહે અને શરીરનું આરોગ્ય પણ જળવાતું હોય છે. માટે એ કોઈ બીક રાખવાની જરૂર નથી કે લોહી આપવાથી કોઈ નુકસાન થશે, એટલું ધ્યાન રાખવું પડે. જ્યારે લોહી આપીએ ત્યારે થોડો નાસ્તો કરીને જઈએ, થોડું પાણી વધારે પીને જઈએ, રક્તદાન કરીએ પછી
પાંચેક મિનિટ જરા બેસી અથવા સુતા રહીએ, જેથી કરીને જે બેલેન્સ થાય અને બેલેન્સ વખતે આપણે એકદમ ઊભા થઈને ચક્કર ના આવી જાય અથવા લોહીનો બીપી ડાઉન ન થઈ જાય એટલા પૂરતી 2-5 મિનિટ પૂરતી શાંતિથી બેસી અને પછી ચા કોફી નાસ્તો કરી અને પછી તમે રૂટીન કામ બધા કરી શકો છો. અબ તક ચેનલ સાચા અર્થમાં એક સોશિયલ ચેનલ તરીકે લોક ઘડતરનું, સમાજ ઘડતરનું, લોક શિક્ષણનું આવું ઉમદા કામ કરે છે એનો આનંદ છે અને અભિનંદન પાઠવું છું. આજે જ્યારે સમગ્ર વિશ્વની અંદર રોગો ખૂબ વધતા જાય છે, બીમારીઓ વધતી જાય છે, એક્સિડન્ટ પણ કેટલા વધે છે ને, એક્સિડન્ટ વખતે તો ખૂબ લોહી વહી જાય છે, એવા કેન્સરની બીમારી, મોટી બીમારી, એક બાજુ ટેકનોલોજી આવી છે પણ હજુ લોહીનો વિકલ્પ શોધાયો નથી અને ત્યારે બીમાર લોકોને અથવા તો સારવાર વખતે જે કંઈ લોહીની જરૂર પડે છે એના માટે ફક્ત ને ફક્ત વિકલ્પ એનું લોહી જ છે અને આ લોહી આપવાથી કોઈ નુકસાન નથી. માટે અબ તકના દર્શક મિત્રોને મારી વિનંતી છે કે કમસે કમ વર્ષમાં એક વખત પોતાના જન્મદિન દિવસે અથવા તો ક્યાંક આપણો મેરેજ એનિવર્સરીમાં અથવા તો કોઈ એવા શુભ પ્રસંગે અથવા તો આપણે જેમાં ધર્મ કે આસ્થા છે, શ્રદ્ધા છે, એવા કોઈ મહાપુરુષના કે એવા આપણા ગુરુના જન્મદિન નિમિત્તે રક્તદાન, પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કરીએ અથવા તો ક્યારેક ક્યારેક વર્ષે 2 વાર કરીએ, 3 વાર કરીએ, 4 વાર પણ કરી શકાય અને સતત કરીએ. 1 વાર 2 વાર કરવાથી નહીં, હું તો કહું છું કે રેકોર્ડ તોડ કરવો જોઈએ કે દર વર્ષે કરતાં કરતાં આપણે બીમાર નથી પડતા તો પછી શા માટે પૂરા આયુષ્ય સુધી રક્તદાન કરીને એક મોટું પુણ્યનું ભાથું ન બાંધીએ. તો બધાને વિનંતી છે કે રક્તદાન કરો, અવશ્ય કરો, જ્યારે જે સમયે અને જ્યારે અનુકૂળ હોય ત્યારે રક્તદાન કરો અને એમાં ખાસ કરીને જ્યારે જે ગ્રુપની જરૂરિયાત પડે, ઘણી વખત ઇમરજન્સીમાં નેગેટિવ ગ્રુપ હોય તો એ નેગેટિવ ગ્રુપ માટે તો ખાસ રક્તદાન કરવા માટે આપણી માનસિક તૈયારી રાખવાની અને આપણે તુરંત આ સમયે પહોંચી જવું જોઈએ. ધન્યવાદ. તો જોયું ને દર્શક મિત્રો, વલ્લભભાઈ કથિરિયાએ અત્યાર સુધી 366 જિંદગીઓ બચાવી ચૂક્યા છે, એટલે આપણે એમ કહી શકીએ કે તેઓ દરરોજ એક જિંદગી બચાવે છે. અને ખરેખર જ્યાં સુધી આવા રક્તદાતાઓ છે ને ત્યાં સુધી જ આ પૃથ્વી ટકેલી છે. એમને લીધે જ, એમના પુણ્યોને લીધે જ આપણે કહી શકીએ કે આજે પણ આ પૃથ્વી અસ્તિત્વમાં છે. અને ખરેખર દર્શક મિત્રો, આવા રક્તદાતાઓને તો આપણે સલ્યુટ કરવું જોઈએ. સૌપ્રથમ અબ તકને મારા નમસ્કાર. જ્યારે પણ રક્તની જરૂર પડે અને એ સમયે જો રક્ત ન મળે તો ખરેખર માણસની જિંદગી જોખમાય છે. એ પેરેશૂટ છે. પેરેશૂટ કેમ, જ્યારે જરૂર પડે ત્યારે ન ખુલે તો જિંદગીમાં ક્યારેય બીજી વખત એની જરૂર પડતી નથી. એ જ રીતે રક્તનું પણ એવું છે, જ્યારે જરૂર પડે અને રક્ત ન મળે તો પછી પાછી ક્યારેય એની જરૂર પડતી નથી. જેટલી બ્લડની ડિમાન્ડ છે ને એટલું સામે સપ્લાય નથી, અસમતુલા છે. એના માટે જાહેર જનતાને અને ખાસ કરીને યુવા વર્ગને એ જ અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે તમે સ્વૈચ્છિક રક્તદાન આપો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં 1000 વ્યક્તિ રક્ત કરે છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડ એક એવો દેશ છે કે જેમાં 1000 વ્યક્તિ બ્લડ ડોનેશન કરે છે. તો તમે જુઓ કે આ કેવડો મોટો તફાવત છે. જો સ્વૈચ્છિક રક્તદાન હોય તો કોઈ દિવસ ભારતમાં લોહીની નદીઓ વહેવા લાગે અને જરૂર પડે ત્યારે રક્ત અવેલેબલ રહે. જાહેરજનને કહેવા માગીશ કે એવી કોઈ પણ પ્રકારની માન્યતાઓ છે નહીં. રક્ત એ તો જીવન છે. એ જ્યારે આપણને જરૂર પડે છે ને ત્યારે જ ખબર પડે છે કે રક્તની મહત્વતા શું છે. દર વર્ષે WHO બહુ જ સારી થીમ રજૂ કરે છે. એક વખત બ્લડ હીરોની હતી, એક વખત માતા માટેની હતી અને આ વખતની થીમ પણ બહુ જ સરસ છે કે થેન્ક યુ ફોર સેવિંગ માય લાઈફ. અને ખરેખર એના ઉપરથી જ આપણે સાબિત કરી શકીએ છીએ કે રક્ત એ જીવન છે. 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડે 2015, ત્યાં સુધીમાં તો હું તમને કહું કે હજી સુધી રક્ત શોધાણું નથી, રક્તની કોઈ અવેજી પુરવઠો મળ્યો નથી. એટલે આમાં સ્વૈચ્છિક રક્તદાન એ જ એક કન્સેપ્ટ છે કે જો લોકો સમજી જશે કે રક્તદાન કરવું જરૂરી છે અને રક્તદાનની જરૂરિયાત લોકો સમજશે અને યુવા વર્ગો સ્વૈચ્છિક રીતે ડોનેશન કરશે તો રક્તની કોઈ દિવસ તંગી પડશે નહીં. હું યુવા વર્ગ અને વ્યુઅર્સને એક જ વાત કરીશ કે જે અત્યારે કોલેજમાં છે અને જેની ઉંમર 18 વર્ષની થઈ ગઈ છે, એ લોકો અમારી Club 25 ક્લબમાં જોડાય. Club 25 એટલે એ કે જ્યારે તેઓ 25 વર્ષના થશે અને 18 વર્ષથી રક્તદાન આપવાનું ચાલુ કરશે તો જ્યારે એ 25 વર્ષની વયમર્યાદામાં પહોંચશે ત્યાં સુધીમાં એને 25 વખત બ્લડ ડોનેશન કરી આપ્યું હશે. માટે એનું નામ અમે Club 25 ગોઠવ્યું છે. અને આપને એ વસ્તુની વધારે માહિતી જોઈતી હોય તો આપ રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકનો સંપર્ક કરવા વિનંતી છે. તો દર્શક મિત્રો, રક્તદાતાએ રક્તદાન કર્યા પછી સૌપ્રથમ ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એ ટેસ્ટિંગ પ્રોસેસ કઈ આવી રીતે થાય છે. જે રક્તદાતાએ રક્તદાન કર્યું હોય છે એના સેમ્પલ્સ આપણે એક મશીનમાં નાખવાના હોય છે અને આ ફૂલી ઓટોમેટેડ મશીન હોય છે કે જે રક્તના સેમ્પલ્સ ટેસ્ટ કરી શકે છે.
અને દર્શક મિત્રો, આ ટેસ્ટિંગ વિશે જણાવવા માટે અત્યારે આપણી સમક્ષ હાજર છે રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટરના ડૉક્ટર નિશિત વાછાણી. તો નિશિત સર, અમને સૌ પ્રથમ આ ટેસ્ટિંગ વિશે જણાવશો કે આમાં શું ટેસ્ટ કરવામાં આવે છે? બ્લડ છે એ એક મેડિસિન જેવું છે. જો એ બ્લડ ઇન્ફેક્શિયસ હશે તો એ પેશન્ટને ફાયદા કરવાને કરતાં નુકસાન વધુ કરશે. તો એ કરવા માટે જેને ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ કહેવાય, તો એ ડિટેક્ટ કરવા, એ ચેક કરવા વધુ જરૂરી છે. 30-40 જાતના રોગ છે કે જે રક્તથી બીજા લોકોને ટ્રાન્સફર થઈ શકે છે, તો સેફ બ્લડ આપવું એ વધુ જરૂરી છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ફિક્સ કરેલી, કન્ફર્મ કરેલી ટેસ્ટ છે. તમારે એચઆઈવી ટેસ્ટિંગ કરવું જરૂરી છે, તમારે હિપેટાઇટિસ બી વાયરસ, જેને આપણે ઝેરી કમળો કહીએ, એ ટેસ્ટ કરવું જરૂરી છે, હિપેટાઇટિસ સી વાયરસ, મલેરિયા ટેસ્ટિંગ અને સિફિલિસ. આ 5 મેન્ડેટરી ટેસ્ટ છે કે તમારે ફરજિયાત દરેકે દરેક ડોનરની એ ટેસ્ટ કરવી જ જોઈએ. તો એના માટે ગવર્મેન્ટે ડિફાઇન કરેલી ગાઈડલાઇન્સ પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજીથી આપણે એ બધા જ ડોનર કે જેણે બ્લડ ડોનેટ કરેલું છે એની આપણે ટેસ્ટ કરીએ. એ બધાના જ રિઝલ્ટ્સ આવે પછી એ પેશન્ટ માટે સેફ છે. તો એ ટેસ્ટ કરવી એ ખરેખર જરૂરી ટેસ્ટ છે. ઓકે, એટલે આપણે એમ કહી શકીએ કે જો આ ટેસ્ટ ન કરીએ ને તો એક કોઈ દર્દીને વગર કારણે ગંભીર બીમારી થઈ શકે છે, એટલે આ ટેસ્ટિંગનો સ્ટેપ સૌથી જરૂરી છે. દર્શક મિત્રો, જ્યારે એક વખત રક્તદાતા રક્તદાન કરી દે છે ને, પછી એને જે ખરેખર રક્તદાનની જેને જરૂર છે ને એના સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે, તો જ રક્તદાનનું મહત્ત્વ જળવાઈ રહે છે. અને એની વચ્ચે જ્યારથી રક્તદાતા રક્તદાન કરે છે અને ત્યાંથી રક્તદાન જરૂરિયાત વ્યક્તિ સુધી પહોંચે છે, એની વચ્ચે એક પ્રોસિજર હોય છે, એક પ્રક્રિયા હોય છે. તો ચલો હું તમને જણાવી દઉં એ પ્રક્રિયા પણ. દર્શક મિત્રો, જ્યારે રક્તદાતા પાસેથી રક્તદાન આવે છે ને, એટલે કે લોહીના જે બોટલ્સને જે રક્તદાન કરે છે ને, એની સૌપ્રથમ ચકાસણી અહીંયા કરવામાં આવે છે. એનું ક્રોસ મેચિંગ કરવામાં આવે છે કે એનું જે રક્ત છે એ જે દર્દી છે એના રક્ત સાથે મેચ થાય છે કે નહીં, એ બંનેની તાસીર, બંનેના લોહીની તાસીર એક જેવી છે કે નહીં, એ સૌપ્રથમ અહીંયા ચેક કરવામાં આવે છે, જેથી કોઈ દર્દીને કોઈ ખોટું લોહી ન ચડી જાય અને તેને કોઈ પણ ભવિષ્યમાં મુશ્કેલી ન ઊભી થાય. તો એક વખત જ્યારે ક્રોસ મેચિંગ થઈ જાય છે ને, ત્યારબાદ દર્શકો, ક્રોસ મેચિંગ થયા બાદ જો દર્દીનું લોહી સેફ, સુરક્ષિત જાહેર કરવામાં આવે ને, તો એને રક્તદાનની જેને જરૂર છે ને, જે દર્દીને જરૂર છે એને દાન કરવા માટે રક્તને આગળ વધારવામાં આવે છે. અને ત્યારબાદ અહીંયા કમ્પ્યુટર ઉપર વિવિધ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે કે રક્તદાન માટે જે લોહી મળ્યું છે એનું બ્લડ ગ્રુપ શું છે, એને કયા પેશન્ટની જરૂર છે અને એને હોસ્પિટલમાં રહેલા કયા દર્દી સુધી પહોંચાડવાનું છે, એનો એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે રિપોર્ટ રેડી થઈ જાય છે, ત્યારે કમ્પ્યુટર દ્વારા એ રિપોર્ટ ઇસ્યુ કરવામાં આવે છે કે આ રક્ત આ વ્યક્તિને ચડવું જોઈએ. દર્શક મિત્રો, એક વખત ઇસ્યુના રિપોર્ટ્સ તૈયાર થયા પછી એ રિપોર્ટ્સની મુજબ અહીંયાથી બ્લડની બેગ્સ રેડી કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જે બ્લડ બેગ્સ છે એ 50 ml થી 350 ml સુધીની હોય છે, એટલે કે એમાં 50 ml થી 350 ml જેટલું રક્ત ભરી શકાય છે. અને આ બેગ્સ રેડી કરીને પેશન્ટ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ પેશન્ટને ચડાવી દેવામાં આવે છે. તો દર્શક મિત્રો, જોયું ને લેબોરેટરીની ઇનસાઇડ પ્રોસેસ કેવી હોય છે. એક વખત રક્તદાતા રક્તદાન કરી દે છે પછી પણ એક લાંબી પ્રક્રિયા કરવામાં આવે છે કે જેથી ખોટી વ્યક્તિને ખોટું લોહી ન ચડી જાય, કારણ કે આ એક ગંભીર બાબત છે અને આ બાબત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. દર્શક મિત્રો, રક્તદાનનું મહત્ત્વ તો ઘણા જૂના સમયથી, પ્રાચીન કાળથી થતું આવ્યું છે અને તમને ખબર નહીં પરંતુ પ્રાચીન કાળમાં પણ રક્તદાન થતું હતું, એટલે કે આપણા પૂર્વજો પણ કહી ગયા છે કે રક્તદાન કરવું જરૂરી છે. હવે તો દર્શક મિત્રો, રક્તદાનમાં પણ ઘણી બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે. પહેલાં એવું હતું દર્શક મિત્રો કે એક વ્યક્તિનું લોહી એક જ વ્યક્તિને ચડી શકે, પરંતુ હવે ટેકનોલોજી એટલી વિકસિત થઈ ગઈ છે કે એક વ્યક્તિએ દાન કરેલા લોહીમાંથી 3 વ્યક્તિને રક્ત ચડી શકે છે, એટલે કે આપણે એક વખત રક્તદાન કરીને 3 વ્યક્તિની જિંદગી બચાવી શકીએ છીએ. તો એ કેવી રીતે? ચલો હું તમને દેખાડું આ ટેકનોલોજી આખી. દર્શક મિત્રો, આ ટેકનોલોજીને કોમ્પોનન્ટ થેરાપી કહે છે. આમાં એક રક્તદાન થયેલ વ્યક્તિમાંથી એના લોહીમાંથી 3 અલગ અલગ કોમ્પોનન્ટ્સ તૈયાર કરવામાં આવે છે કે જેનાથી આપણે એકસાથે 3 વ્યક્તિની જિંદગી બચાવી શકીએ છીએ. તૈયાર થયેલી રક્ત બેગ્સને, એટલે કે બ્લડ બેંકને સૌપ્રથમ આ મશીનમાં રાખવામાં આવે છે અને એમાંથી એને 3 કોમ્પોનન્ટ્સમાં અલગ કરવામાં આવે છે. દર્શક મિત્રો, એક વ્યક્તિના દાનમાંથી 3 વ્યક્તિને કેવી રીતે બ્લડ પહોંચી શકે ને, એ પ્રોસિજરમાં ફર્સ્ટ સ્ટેપ તો આપણે જોયું, હવે સેકન્ડ સ્ટેપ આ છે જે ફૂલી ઓટોમેટેડ મશીન છે. આ મશીનમાં બ્લડ બેગ નાખવાથી એ 3 અલગ અલગ કોમ્પોનન્ટ્સમાં વિભાજિત થઈ જાય છે અને એ 3 વિભાજિત થયેલા કોમ્પોનન્ટ્સને 3 વ્યક્તિઓને ચડાવીને આપણે એકસાથે 3 જિંદગી બચાવી શકીએ છીએ.
તમે જોઈ શકો છો કે આપણે એક બ્લડ બેંક અહીંયા અંદર નાખેલી છે અને એની સાથે 3 બીજી બેગ્સ અટેચ કરેલી છે, એટલે કે આ એક બેગમાંથી 3 અલગ અલગ બેગ્સ તૈયાર થશે. જે 3 અલગ અલગ કોમ્પોનન્ટ્સ તૈયાર કરવામાં આવે છે ને, એમાંથી પહેલું કોમ્પોનન્ટ છે રક્તકણનું, એટલે કે એક બ્લડ બેગમાંથી સૌપ્રથમ રક્તકણ અલગ કરવામાં આવે છે. ત્યાર પછી અલગ કરવામાં આવે છે ત્રાકકણ. તમે જોઈ શકો છો આ ત્રાકકણ છે. એક બ્લડ બેગમાંથી રક્તકણોની સાથે સાથે ત્રાકકણ પણ અલગ કરવામાં આવે છે. અને ત્યાર પછી એક ત્રીજું કોમ્પોનન્ટ જે તૈયાર કરવામાં આવે છે એ છે પ્લાઝમા. એટલે કે એક બ્લડ બેંકમાંથી રક્તકણ, ત્રાકકણ અને પ્લાઝમા ત્રણેય વસ્તુ તૈયાર થઈ શકે છે. રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક એન્ડ રિસર્ચ સેન્ટરના બ્લડ ટ્રાન્સફ્યુઝી ઓફિસર ડૉક્ટર ફાલ્ગુની જાની. તો ચલો મળીએ તેમને અને રક્તદાન વિશે જે હકીકત છે ને એ આપણે એમની પાસેથી જાણીએ. નમસ્કાર ફાલ્ગુની મેડમ, અમારા શોમાં આપનું સ્વાગત છે. અને ખાસ કરીને ફાલ્ગુની મેડમ, આપણે છે ભારતના લોકોમાં, ભારતની પ્રજામાં બ્લડ ડોનેશન વિશે જે ખોટી માન્યતાઓ ફેલાય છે ને એ વિશે તમે જરા પ્રજામાં જાગૃતિ આવે એ રીતે અમારી પ્રજાને જણાવશો. નમસ્કાર દર્શક મિત્રો, ભારત દેશમાં કોઈપણ પુખ્ત વયના 18 થી 65 વર્ષની ઉંમરના દરેક લોકો જેમનું વજન 45 કિલોથી વધુ છે અને કોઈ બીમારી નથી ધરાવતા તેઓ દરેક વ્યક્તિ રક્તદાન કરી શકે છે. ઓકે, એટલે આપણે કહીએ કે ભારતની જે યુવા પેઢી છે ને એ રક્તદાન કરવા માટે સક્ષમ છે, બરાબર ને? 18 થી 55 વર્ષના, એટલે કે આપણે હમણાં જ વાત બહાર આવી હતી કે આપણા ભારતમાં સૌથી વધારે યુવા પેઢી છે, એટલે કે આપણા ભારતમાં સૌથી વધારે રક્તદાન થવાના ચાન્સીસ છે, બરાબર ને? તો આ જે રક્તદાન થવાના સૌથી વધારે ચાન્સીસ છે એમાંથી ખરેખર કેટલું રક્તદાન થાય છે? જરૂરિયાતના ફક્ત 2%. અરે બાપરે, એટલે આપણે એમ કહી શકીએ કે 100% લોકોમાંથી માત્ર 2% એવા છે કે જે રક્તદાન કરે છે, બરાબર ને? બાકીના 98% લોકો રક્તદાન કરતા નથી. તો રક્તદાન કરતા, આ જે 98 લોકો રક્તદાન નથી કરતા ને, એમાં મુખ્યત્વે આપણે એ જોઈએ છે કે એમને ડર હોય છે કે મારા બોડીમાંથી જે બ્લડ બહાર નીકળી જશે એ ફરી પાછું નહીં આવી શકે, અને જો હું બ્લડ ડોનેટ કરીશ તો મારું શરીરની જે કાર્યક્ષમતા છે એ ઘટી જશે. તો શું મેડમ ખરેખર એવું હોય છે? ના, બિલકુલ નહીં. જો તમને કોઈ જાતની બીમારી ન હોય તો તમે બ્લડ ડોનેટ કરો, એના 2 દિવસની અંદર એ ફરીથી બની જતું હોય છે, અને 3 મહિના પછી તમે બીજી વાર બ્લડ ડોનેટ પણ કરી શકો છો. કારણ કે કોઈ પણ નોર્મલ માણસના શરીરમાં લગભગ 5 લિટર એટલે કે 5000 મિલિલિટર જેટલું બ્લડ હોય છે, જેમાંથી અમે 350 થી 450 ml બ્લડ લેતા હોઈએ. બરાબર, એટલે આપણે એમ કહી શકાય કે આપણા બોડીમાં જે બ્લડ હોય છે ને એના 10% પણ આપણે બ્લડ ડોનેટમાં નથી વાપરતા હોતા. ઓકે, એટલે જો માત્ર 10% બ્લડ આપણા શરીરમાંથી બહાર જતું રહે તો કદાચ કંઈ જ પ્રકારનું નુકસાન ન થાય, બરાબર? બિલકુલ નહીં, બિલકુલ નહીં. ઓકે, અને મેડમ તમે જે કીધું કે આપણે જે ભારતના લોકો છે એમાંથી માત્ર 2% લોકો બ્લડ ડોનેટ કરે છે, તો એ લોકોમાં મુખ્યત્વે કઈ માનસિકતા જોવા મળે છે? કારણ કે તમે જે અહીંયા બ્લડ એઝ અ બ્લડ ટ્રાન્સફ્યુઝી ઓફિસર તરીકે કામ કરો છો, તો તમને એવા કેવા લોકો મળ્યા છે કે જેને કેવી માનસિકતા હોય છે બ્લડ ડોનેશન માટે લોકોમાં? અમુક લોકો જે જાગૃત છે તે લોકો નિયમિત રીતે દર 3 મહિને બ્લડ ડોનેટ કરે છે, પણ જે લોકો નથી કરતા એમની પાસે બહાના એવા હોય છે કે મારા કોઈ સંબંધીને જરૂર નથી તો મારે શું કામ કરવું જોઈએ. એટલે કહેવાય ને કે મનુષ્ય જાતનો સ્વાર્થ અહીંયા દેખાય આવે છે, બરાબર? રાઈટ. બીજું બહાનું હોય છે કે મારી પાસે સમય નથી. પછી બહાનું હોય છે કે હું પોતે બીમાર પડી જઈશ કે મને કોઈ જાતનો ચેપ લાગશે. તો આ બધી જ ગેરમાન્યતા છે. રક્તદાન એ અન્નદાન અને વસ્ત્રદાન જેવું જ એક જાતનું દાન છે, જેના માટે તમે રિપ્લેસમેન્ટની અપેક્ષા રાખ્યા વિના કોઈ ગરીબ નિસહાય દર્દીને મદદ કરો છો. ઓકે, થેન્ક યુ મેડમ, તમે અમારા કાર્યક્રમમાં જોડાયા, અમને દર્શકોને ઘણું બધું જણાવ્યું, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે ફાલ્ગુની મેડમને મળ્યા અને તેમની પાસેથી રક્તદાનની હકીકત જાણી કે ખરેખર રક્તદાનમાં જ્યારે કોઈ દર્દીને આપણે રક્તદાન કરીએ છીએ ને ત્યારે દર્દીની સેવા કરીએ છીએ, જેમ આપણે અન્નદાન કરીએ છીએ, વસ્ત્રદાન કરીએ છીએ, કન્યાદાન કરીએ છીએ, વિદ્યાદાન કરીએ છીએ, એવી જ રીતે રક્તદાન પણ કરવું જોઈએ. અને તમે વિચારો ને કે ભારતની જે સક્ષમ પબ્લિક છે એમાંથી માત્ર 2% લોકો રક્તદાન કરે છે, એટલે કે 98% લોકો એવા છે કે જે રક્તદાન કરીને જે રક્તની ઉણપને લીધે થતા રોગો, એને લીધે થતો જે મૃત્યુનો આંક છે એને ઘટાડી શકે છે, પરંતુ એ ઘટાડતા નથી. હવે તમે જ વિચારો, જ્યારે એક માણસ જ માણસની મદદ કરવા તૈયાર ન થાય
તો આપણે શું એક્સપેક્ટેશન રાખી શકીએ બીજા લોકો પાસેથી, શું એક્સપેક્ટેશન્સ રાખી શકીએ આપણે ભગવાન પાસેથી કે અમારી મદદ કરો? જ્યારે ભગવાને જ આપણને મદદ કરવા માટે સક્ષમ બનાવીએ છે અને આપણે મદદ નથી કરતા, તો પછી આપણે બીજા પાસેથી અપેક્ષા રાખતા પહેલાં વિચારવું જોઈએ. દર્શક મિત્રો, રક્તદાન કરવું જેટલું જરૂરી છે ને, એટલું જ જરૂરી છે દાનમાં આવેલ રક્તને સાચવવું. તો જ તે દર્દી સુધી પહોંચી શકે છે અને તો જ તેનું મહત્ત્વ જળવાય છે. એટલે રક્તને સાચવવું પણ એટલું જ જરૂરી છે. અને અત્યારે આપણે છીએ બ્લડ સ્ટોરેજમાં જ. દર્શક મિત્રો, કોઈપણ રક્તને સાચવવા માટે અલગ અલગ 3 તાપમાન હોય છે. 4 ડિગ્રી કે જે રક્તકણો સાચવવા માટે હોય છે, 22 ડિગ્રી કે જે પ્લેટલેસ એટલે કે ત્રાકકણો સાચવવા માટે હોય છે, અને -40 ડિગ્રી કે જે પ્લાઝ્માને સાચવવા માટે હોય છે. આ 3 અલગ અલગ કોમ્પોનન્ટ્સને સાચવવા માટે એક સ્ટોરેજ, એક ફ્રોઝન સ્ટોરેજ ઊભું કરવામાં આવે છે. ચલો હું તમને એ સ્ટોરેજ પણ દેખાડી જ દઉં. દર્શક મિત્રો, આ છે ફ્રોઝન સ્ટોરેજ કે જ્યાં રક્તને સાચવવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ એક બ્લડ બેગ્સને એક ફ્રોઝન સ્ટોરેજમાં સાચવવામાં આવ્યું છે કે જેથી જરા પણ તેને ચેપ ન લાગે કે તે બગડી ન જાય. લોહીના જે 3 અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે ને, એ જો આવી સરસ સ્ટોરેજ વ્યવસ્થા હોય ને, તો એમાંથી જે ત્રાકકણ છે ને, એને આપણે 5 દિવસ સુધી સાચવી શકીએ છીએ, અને જે રક્તકણ છે ને, એને 35 થી 42 દિવસ સુધી સાચવી શકીએ છીએ. અને આવી સરસ જો સ્ટોરેજ વ્યવસ્થા હોય ને, તો પ્લાઝ્માને તો આપણે 1 વર્ષ સુધી સાચવી શકીએ છીએ. એટલે તમે સમજી શકો છો કે સ્ટોરેજનું કેટલું મહત્ત્વ છે. રક્ત જો સાચવાય ને, તો એ ઘણા લોકોને ઘણા સમય સુધી ઉપયોગમાં આવી શકે છે. એટલે રક્ત સાચવવું પણ એટલું જ જરૂરી છે. દર્શક મિત્રો, અત્યારે આપણી પાસે એક એવા રક્તદાતા છે કે જેમને તેમની જિંદગીમાં અત્યાર સુધી 60 વખત રક્તદાન કર્યું છે. એટલે આપણે કહીએ ને, આપણે જો 60 ને 3 સાથે ભાગીએ ને, તો આપણે જો 60 ને 3 સાથે ગુણાકાર કરીએ ને, તો આપણને ખ્યાલ આવે છે કે એ ભાઈએ અત્યાર સુધી 180 જિંદગીઓ બચાવી ચૂક્યા છે. તો આપણે તેમને તો મળવું જ જોઈએ, હે ને? તો ચલો મળીએ તેમને. દર્શક મિત્રો, અત્યારે આપણી સમક્ષ હાજર છે મયંકભાઈ પાવ, કે જે પોતાની જિંદગીમાં અત્યાર સુધી એટલે કે 46 વર્ષની ઉંમર સુધી 60 વખત રક્તદાન કરી ચૂક્યા છે. તો મયંકભાઈ, તમને આટલી બધી વખત તમે જે રક્તદાન કર્યું છે, એની માટે ક્યાંથી પ્રેરણા મળી? મને એવું થયું કે કુદરત આપને આપવા જેવું તો બીજું કાંઈ નથી, પણ શરીરની અંદર જે આપણે રક્ત છે, એમાં આપણે કોઈ ખર્ચો નથી લાગતો, મહેનત નથી લાગતી, છતાં તો આપણા કોઈ જીવ બચતો હોય તો આ દાન શું કામ ન કરવું? જે કુદરતે આપણે બક્ષિસ આપ્યું છે, આપણે બીજાને આપવામાં શું વાંધો છે? અને તમે વર્ષમાં કેટલી વખત રક્તદાન કરો છો? વર્ષમાં 3 વખત હું રક્તદાન કરું છું. ઓકે, થેન્ક યુ સો મચ. તો જોયું ને દર્શક મિત્રો, મયંકભાઈ 1 વર્ષમાં 3 વખત રક્તદાન કરે છે, અને અત્યાર સુધી તેઓ 180 જિંદગી બચાવવાનું પુણ્ય કમાઈ ચૂક્યા છે. માધાપુર આંબેડકર 3માં રહું છું. ગમે ત્યારે કોઈ વ્યક્તિ આવીને એમ કે બ્લડ દેવાનું છે, તો 4-6 મહિને વર્ષ દિવસે ગમે ત્યારે બ્લડ આપું છું. દર્શક મિત્રો, રક્તદાનની જરૂરત આમ તો ઘણા બધા લોકોને પડતી હોય છે, પરંતુ આ વિશ્વમાં એવા ઘણા બધા લોકો છે કે જેમને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે, જે એવા રોગથી પીડાતા હોય છે કે જે રક્તને લીધે થતા હોય છે, જેમ કે થેલેસેમિયા છે, હાઇપોથેમિયા છે, બ્લડ કેન્સર છે. આવા લોકોને દર મહિને અને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે. અને અત્યારે આપણી સમક્ષ એક એવો જ નાનો બાળક હાજર છે કે જેને થેલેસેમિયા રોગ છે. હા, આપણી સમક્ષ હાજર છે અત્યારે ભાવેશભાઈ ચાણક્ય, કે જેઓ માત્ર 2.5 વર્ષના જ છે અને તેમને 3 મહિનાના હતા તે ત્યારથી થેલેસેમિયા લાગુ થયો છે, અને તેમને આટલી નાની ઉંમરે દર મહિને બ્લડ ચડાવવું પડે છે. તો હવે તમે વિચાર કરો કે જો આટલી નાનકડી માસૂમ જિંદગી બચાવી શકતા હોય આપણે, તો શું આપણે રક્તદાન ન કરવું જોઈએ? આટલી નાનકડી જિંદગીને શું આપણે રક્તની ઉણપથી મરવા દેવાય? ન જ મરવા દેવાય. આટલી નાનકડી જિંદગીને, આટલી કુમળી વયને આપણે બચાવી શકતા હોઈએ ને, તો આપણે ખરેખર ઈશ્વરની ઈશ્વર પ્રાર્થનાથી પણ મોટું કામ કરીએ છીએ. એટલે હું તો કહું જ છું કે જો કોઈ અન્ય માટે નહીં, પરંતુ આવી કુમળી વયના બાળકો માટે, નાનકડા નાનકડા ફૂલો માટે આપણે રક્તદાન જરૂર કરવું જોઈએ. અને દર્શક મિત્રો, એટલા જ માટે આવા જે લોકો અવારનવાર જેને બ્લડની જરૂર પડે છે, કે જેઓ થેલેસેમિયાથી પીડાય છે, એમની માટે આપણી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, થેલેસેમિયા વોર્ડ. તો ચલો જોઈએ થેલેસેમિયા વોર્ડને, અને મળીએ એવા દર્દીઓને કે જેમને અવારનવાર રક્તની જરૂર પડે છે, અને એમને રક્તદાતાઓ જ ભગવાન સ્વરૂપે આવીને બચાવી લે છે. તો ચલો મુલાકાત લઈએ એ વોર્ડની. ખાસ અમારા બ્લડ બેંક અન્વયે હું વાત કરું તો અમારે વિભાગમાંથી, બાળકોના વિભાગમાંથી અમારે યાદી આવતી હોય છે,
અઠવાડિયે અઠવાડિયે અમને યાદી મોકલે છે કે આ પર્ટિક્યુલર પેશન્ટને આ પર્ટિક્યુલર દિવસે બ્લડ થેલેસેમિયાના પેશન્ટને આપવાનું થાય છે, તો એ પ્રમાણે અમે સગવડ કરી દેતા હોય છે. લગભગ 550-600 બ્લડ યુનિટ્સ અમારે દર મહિને થેલેસેમિયાના પેશન્ટને જાતું હોય છે, અને લગભગ  350-400 આપણે થેલેસેમિયાના પેશન્ટ છે જે આપણી બ્લડ બેંકનો લાભ લઈએ છીએ. અલગ અલગ પ્રકારના એનિમિયા છે, બ્લડ સાથે થતા બ્લડના કેન્સર છે, અથવા તો કોઈ પણ મલ્ટિપલ ટ્રોમા એક્સિડન્ટલ ઇન્જરી હોય છે, ગાયનેકની કેઝ્યુલિટી હોય છે જેની અંદર કોઈ માપ રહેતું નથી અને એ લોકોને બ્લડની ગમે ત્યારે જરૂર પડે છે. ઇવન કોઈ પણ મેજર સર્જરીઝ કરવાની હોય છે તો એમાં પણ અમારે બ્લડની એ પ્રમાણે ગંભીરતાપૂર્વક જરૂર પડતી હોય છે. એક મેઇન કારણ એ છે કે બ્લડ ડોનેશન અંગેની આપણે અવેરનેસ એટલી બધી નથી, અને આપણી પબ્લિકની અંદર એવું મગજમાં છે કે ભાઈ સમયોદર આપણે બ્લડ ડોનેટ કરીએ તો આપણે વીકનેસ આવે. ઘણા એવી રીતના વિચારે છે કે ભાઈ મારે બ્લડ દેવાની શું જરૂર છે, પણ જ્યારે જરૂર પડે સપોઝ આપણા સગાને કે ગમે ત્યારે, તો પછી એ પ્રમાણે ત્યારે આપણે ખરેખર રિયલાઇઝ થાય છે કે ભાઈ આપણું બ્લડ છે એ કેટલું મહત્ત્વનું છે, અને ઇટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઓર્ગન ડોનેશન. જ્યારે આપણે બ્લડ ડોનેટ કરીએ તો એક ઓર્ગન ડોનેશન જ છે, અને સપ્લાય તો એ પ્રમાણે વધારે રહેવાની જ છે, કારણ કે ઘણા ખરા એવા પેશન્ટ હોય છે કે જેની અંદર ક્લિનિશિયને એવી રીતના અંદાજો માંડ્યો હોય કે ભાઈ એક કે બે બ્લડ બેગ જોશે તો વધારે પણ જોતી હોય. ઘણા એવા બિનવારસ દર્દીઓ હોય છે કે જેની અંદર એના કોઈ સગા કે કોઈ ન હોય તો એની અંદર વધારે બ્લડ જાતું હોય. ઘણી વખત જીવન મરણના અમુક એવા કિસ્સાઓ હોય છે, ગાયનેકની એવી અમુક ઇમરજન્સીસ હોય છે કે જેની અંદર એકી સાથે 20-25 બેગ એક જ દર્દીની અંદર જાતી હોય છે, તો આવા સંજોગોની અંદર ડિમાન્ડ વધારે રહેવાની જ છે. કોઈ પણ બ્લડ બેંક હોય તો ત્યાં આગળ રજિસ્ટ્રેશન કમ્પલસરી છે, એ સરકારના નિયમ પ્રમાણે છે. અને રજિસ્ટ્રેશન થવાથી બે ફાયદા છે કે એક એમની યાદી પણ અમારી પાસે રહે છે, એમનો ટેલિફોન નંબર રહે છે, જેથી કરીને 3-4 મહિના અમારે ફરીથી કદાચ એ બ્લડ ગ્રુપની અછત થાય, જરૂર પડે તો અમે એવા સંજોગોમાં એમને ફોન કરી અને ઇન્ફોર્મ કરીને પાછા બોલાવી શકીએ. જ્યારે અમે બ્લડ લઈએ છીએ તો બ્લડ બેગની અંદર ઓલરેડી એક એન્ટીકોએગ્યુલન્ટ હોય છે, એ એન્ટીકોએગ્યુલન્ટ છે એ બ્લડને થીજવા નથી દેતું, એટલે બ્લડ છે એ લિક્વિડ સ્ટેટમાં જ રહે છે, અને એના ચોક્કસ દિવસો હોય છે જે એન્ટીકોએગ્યુલન્ટ હોય એ પ્રમાણે બ્લડને આપણે સ્ટોર એટલા દિવસ માટે કરી શકીએ. અચ્છા, 14 જૂન બહુ મોટો દિવસ છે, વર્લ્ડ બ્લડ ડોનેશન ડે છે, અને વોલન્ટરી બ્લડ ડોનેશન પ્રમોટ કરવા માટે હું આજના યુથ તેમજ 18-60 વર્ષની વચ્ચે આવતા તમામ ભાઈઓ અને બહેનોને એક જ વસ્તુ કહેવા માગું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરો. આપણે આપણા ફેમિલી સિવાય ઘણા બધા એવા માણસો છે કે જે લોકોને ડોનર નથી મળતા હોતા, અને તેવા કોઈ કારણોના લીધે કોઈ જીવ ન ગુમાવે. તો દર્શક મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે રક્તદાન વિશે ઘણું બધું જાણ્યું, જેમ કે રક્તદાન કેવી રીતે થાય છે, રક્તદાન કોણ કરી શકે છે, અને આપણે એવા લોકોને પણ મળીએ કે જેમણે પોતાની જિંદગીમાં ઘણી બધી વખત રક્તદાન કરીને જીવતા જીવ ભગવાનનું સ્થાન મેળવી લીધું છે, અને આપણે એવા લોકોને પણ મળીએ, એવા ડૉક્ટર્સને પણ મળીએ કે જેને આપણે રક્તદાન વિશે સાચી માહિતી આપી. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ પછી આપણે એટલું તો કહી જ શકીએ કે દરેક વ્યક્તિ કે જે રક્તદાન કરવા માટે લાયકાત ધરાવે છે, રક્તદાન કરવા માટે સક્ષમ છે, તેને પોતાની જિંદગીમાં રક્તદાન તો કરવું જ જોઈએ, કારણ કે રક્તદાન એ જ મહાદાન છે, અને રક્તદાન કરવાથી જ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ખરેખર રીતે મદદમાં આવી શકે છે. દર્શક મિત્રો, આપણે જ્યારે આજે નાની નાની વાતોમાં યુદ્ધ કરી બેસીએ છીએ, વગર કારણે રક્તની નદીઓ વહાવી દઈએ છીએ, ત્યારે બીજી બાજુ રક્તની ઉણપથી લોકો મરી જાય, એ તો ખરેખર માનવજાત માટે એક દર્દનાક વાત કહેવાય. અને દર્શક મિત્રો, જેમ કે મેં તમને પહેલાં પણ જણાવ્યું કે ભારત પાસે સૌથી વધુ યુવા ધન છે, અને આપણે યુવા પેઢી તો એકદમ દાન કરવા માટે તત્પર હોવી જોઈએ. યુવા પેઢીમાં તો રક્તદાન માટે એક જુસ્સો જાગેલો હોવો જોઈએ, એક એવો જુસ્સો કે જે આ રક્તદાનની ઉણપનો ખાત્મો કરી દે. આપણે બધાએ મળીને એક એવો સંકલ્પ કરવાનો છે, એક એવો પ્રયત્ન કરવાનો છે કે જેનાથી રક્તદાનની ઉણપ એ આવનારી પેઢી માટે માત્ર ઇતિહાસના પાનાઓ જ બની રહે, પાઠ્યપુસ્તકના ઇતિહાસમાં ભણવા સિવાય તેને ખબર જ ન હોય કે રક્તની ઉણપ છે શું. એટલે આપણે રક્તની ઉણપ માટે સૌએ સંગઠિત થઈને એક જુસ્સો ઊભો કરવાનો છે, યુવા પેઢીમાં એક જાગૃતિ ઊભી કરવાની છે કે રક્તદાન એ મહાદાન છે, અને રક્તદાન કર્યા વગર કોઈ માનવીએ પોતાનું જીવન સમાપ્ત કરવું જ ન જોઈએ. તો ચલો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે એક વખત તો જિંદગીમાં રક્તદાન કરશું જ, અને એક સાથે 3 જિંદગી બચાવવાનું પુણ્ય કમાશું જ. તો આવા સંકલ્પ સાથે અને રાજકોટ વોલન્ટરી બેંકની તેમજ આજના આપણા કાર્યક્રમના વિવિધ ડોક્ટર્સ અને બ્લડ ડોનર્સનો આભાર માનીને હું આ કાર્યક્રમને સમાપ્ત કરું છું અને મને વિદાય આપશો. પણ હા, ફરી પાછું આપણે એક વખત એક આવા જ નવા વિચાર સાથે, એક આવી જ નવી તરંગ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો અબ તક. બાય બાય, ટેક કેર.